હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજની શરૂઆત આપણે એક નાનકડા શ્લોક થી કરીશું. તો તમે બધા તમારી જગ્યા પર સીધા બેસી જાઓ અને હાથ જોડી આંખો બંધ કરી દો. બાળ મિત્રો, પ્રાર્થનાથી મન પ્રફુલ્લિત થઈ ગયું, બરાબર ને? તો હવે આપણે અભ્યાસની શરૂઆત કરીએ. અત્યાર સુધી આપણે ગણિતમાં પ્રકરણ 2 માં જૂથમાં ગણતરી શીખી ગયા, ત્યારબાદ વધારે અને ઓછી વસ્તુઓનો અંદાજ શીખી ગયા, અને હવે આપણે આજે શીખીશું ક્રમિક સંખ્યાઓ. ક્રમિક સંખ્યાઓ એટલે કે એક પછી એક જે સંખ્યાઓ આવતી હોય તેને ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો આપણે ક્રમિક સંખ્યાઓ જોઈએ. બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં અંકોના ફ્લેશ કાર્ડ આપ્યા છે, જેને ક્રમિક સંખ્યા મુજબ ગોઠવેલા છે. એટલે કે આ ક્રમિક સંખ્યામાં એક ઉમેરતા તેના પછીની સંખ્યા મળે છે. જેમ કે 11 માં એક ઉમેરતા 12 સંખ્યા મળે છે, 12 માં એક ઉમેરતા 13 સંખ્યા મળે છે, 13 માં એક ઉમેરતા 14 સંખ્યા મળે છે, 14 માં એક ઉમેરતા 15 સંખ્યા મળે છે, 15 માં એક ઉમેરતા 16 સંખ્યા મળે છે. તો હવે મને કહો, 16 માં એક ઉમેરીએ તો કઈ સંખ્યા મળે? હા, 17. એવી જ રીતે 17 માં એક ઉમેરીએ તો 18 સંખ્યા મળે છે, 18 માં એક ઉમેરીએ તો 19 સંખ્યા મળે છે, 19 માં એક ઉમેરીએ તો 20 સંખ્યા મળે છે, અને 20 માં એક ઉમેરીએ તો 21 સંખ્યા મળે છે, અને 21 માં એક ઉમેરીએ તો 22 સંખ્યા મળે છે. તો જોયું બાળ દોસ્તો, તમને સમજ પડી ગઈ હશે કે ક્રમિક સંખ્યા કોને કહેવાય. તો હવે તમારે તમારી નોટબુકમાં 1 થી 100 સુધીની ક્રમિક સંખ્યાઓ લખવાની છે. હવે આપણે એક નવી પ્રવૃત્તિ કરીએ ક્રમિક સંખ્યાઓને આધારિત. બાળ મિત્રો, તમને અહીં ચિત્રમાં એક કૂતરું દેખાય છે, તેનું નામ જોજો છે. તેને ખૂબ ભૂખ લાગી છે અને તેને કોઈ ખાવાની વસ્તુ મળતી નથી. હવે તેની પાસે બાજુમાં જે ટપકા છે તેના ઉપર ક્રમિક સંખ્યાઓ લખી છે. તેમાં તમારે 21 થી 52 સુધીના ટપકાને જોડવાના છે, જેથી તેની ખાવાની વસ્તુ તેને મળી જાય અને તે પોતાની વસ્તુ ખાઈ શકે. તો તમારે તે વસ્તુ શોધી આપવાની છે. બાળ મિત્રો, તો તમે જોજો ને તેની ખાવાની વસ્તુ શોધવા મદદ કરશો ને? અરે વાહ, તમે તો ખૂબ હોશિયાર છો. ચલો હવે આપણે ક્રમિક સંખ્યાઓ જોઈ, તેવી જ રીતે ખોટી ક્રમિક સંખ્યાઓ પણ જોઈએ એક પ્રવૃત્તિ. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ફૂલોમાં કેટલી ખોટી ક્રમિક સંખ્યાઓ આપી છે. તો જે સંખ્યા ખૂટે છે તેને આપણે ક્રમમાં લખવાની છે. તો ચલો જોઈએ. જેમ કે 42 માં એક ઉમેરતા આપણને કઈ સંખ્યા મળશે? 43. તેવી જ રીતે 43 માં એક ઉમેરતા આપણને કઈ સંખ્યા મળશે? 44. બરાબર છે. હવે 44 પછી 45 આપેલા છે. હવે આપણે 45 માં એક ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? કોણ કહેશે? હા, 46. 46 પછી 47 આપેલા છે. 47 માં આપણે ફરી એક ઉમેરીશું
तो आपने कई संख्या मळशे? 48। 48 मां एक उमेरता आपने कई संख्या मळशे? कोण कहेशे, कहो जोईए। अरे वाह, तमे तो खूब होशियार छो ने। 49 बराबर छे, अने 49 पछी 50 आप्या छे। तो जोयुं बाळ दोस्तों, आपणे क्रमिक संख्याओ पण जोई अने खोटी क्रमिक संख्याओ पण जोई। हवे आपणे एक नानी प्रवृत्ति करीशुं। बाळ मित्रो, तमने अहीं चित्रमां शुं देखाय छे, कहो जोईए। आ शेनुं चित्र छे? हाँ, बिलाड़ी। अने आ कोण छे? चूचू उंदर। हवे आ चूचू उंदर तेनी पूछड़ी खूब मोटी छे। જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની આ લાંબી પૂંછડીને થાંભલા સાથે બાંધવાનું વિચાર્યું। તેને મોટી સંખ્યા સાથે થાંભલાની શરૂઆત કરી। તે ક્રમમાં નાની નાની સંખ્યા તરફ આગળ જવા લાગી। તો હવે આપણે જોવાનું છે કે આ બિલાડી ચૂંચું ઉંદરની પૂંછડીને કેવી રીતે બાંધશે। તો તમે મારી સાથે મદદ કરો। તો બાળ મિત્રો, મોટી સંખ્યા 37 છે, તેમાંથી આપણે 1 ઓછા કરીએ તો આપણને 36 મળશે। તો આપણે 36 તરફ જશું। હવે 36 માંથી 1 ઓછા કરીએ તો આપણને 35 મળશે। 35 માં 1 ઓછા કરીશું તો આપણને 34 મળશે। 34 માં 1 બાદ કરતા આપણને 33 મળશે। અને 33 માં 1 બાદ કરીએ તો આપણને 32 મળશે। 32 માં 1 બાદ કરતા કેટલા મળશે, કોણ કહેશે? હા, 31। તો આપણે 31 તરફ જઈએ। 31 માં 1 બાદ કરીએ તો કેટલા મળશે? 30। અને 30 માં 1 બાદ કરીએ તો કેટલા મળે? 29। અને 29 માં 1 બાદ કરીએ તો, બોલો જોઈએ, હા, 28। અને 28 માં 1 બાદ કરીએ તો કેટલી સંખ્યા મળશે? 27। તો અહીં આપણે તોફાની બિલાડીએ ચૂંચું ઉંદરની પૂંછડી બાંધી દીધી। તો જોયું બાળ દોસ્તો, તોફાની બિલાડી ચૂંચું ઉંદરની પૂંછડી બાંધવામાં સફળ થઈ। તો હવે તમારે પણ સફળ થવાનું છે। સેમા? હા, જોજો કૂતરાનો ખોરાક શોધવામાં। તો તમે સફળ થશો ને? ઓકે, ઓલ ધ બેસ્ટ।